પહેલા વરસાદે પાયમાલ કર્યા હવે રહી સહી કસર દાડિયા પૂરા કરી રહ્યા છે ખેડૂતો માટે જાણે કે દિવાળીનો તહેવાર આફત લઈને આવ્યો છે દેવભૂમિ દ્વારકામાં હાલ ચોમાસું પાકની કાપણી કરવાનો સમય ચાલી રહ્યો છે ખેડૂતો પરેશાન છે કે કારણ કે મજૂરોની અછત વર્તાય છે પાંચસો રૂપિયા આપવા છતાં ખેતરમાં કામ કરવા દાડિયા આવતા નથી દ્વારકા જિલ્લાના ખેડૂતોની ચિંતા એટલા માટે પણ વધી છે કે દાડિયા મળતા નથી એક તરફ કમોસમી વરસાદના કારણે મગફળીનો તૈયાર પાક ધોવાઈ ગયો હવે કપાસ મગફળી સહિતના પાકની કાપણી કરવાની છે એ જ સમયે બધા ખેડૂતોને પાકની કાપણી કરવાની હોય મજૂરોની અછત વર્તાય છે એક દિવસની ત્રણસો પચાસથી ચારસો રૂપિયા સુધીની મજૂરી ચાલે છે તેના બદલે પાંચસો રૂપિયા સુધી ચૂકવવા છતાં પણ કામદારો મળતા નથી ખેડૂતના પરિવારના સભ્યો પણ ખેતરમાં કામે જોતરાઈ ગયા છે છતાં કામ પૂર્ણ થતું નથી અમે ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામના ખેડૂત છીએ અત્યારે પાકની કાપણી જે ચોમાસું પાક હોય આપણે મગફળી છે કપાસ છે અડદ છે મગ છે એની કાપણી શરૂ થઈ ગઈ છે અને અત્યારે હાલ મજૂર મળતા નથી મજૂરનો રેગ્યુલર ભાવ ગઈ સાલ ત્રણસોથી ચારસો રૂપિયા ચાલતો હતો અત્યારે પાંચસો રૂપિયા દેતા પણ મજૂર મળતા નથી અને ખેડૂત એવો લાચાર થઈ ગયો છે કે જે આ હોનારતનો વરસાદ થયો એમાં જે બધા ખેડૂતનો પાક બગડી ગયો અને અમુક જે પાક રહી ગયો તો એની બધેની કાપણી બધેની એક સાથે આવેલી એટલે ખેડૂત ટ્રેક્ટર તો ચલાવી શકે પણ મજૂરીનું કામ છે જે મજૂરો એમપી બાજુ ગોધરા બાજુ થી આવે છે એ મજૂરો હાલ મળતા નથી પાંચસો રૂપિયા દેતા પણ મળતા નથી તો હવે ખેડૂત આ કાપ પાક ક્યારે લઈ શકે એનું કાંઈ નક્કી નથી કેમકે આ દસ પંદર દિવસની મોસમ હોય છે જો એમાં તમે પાક કાપી શકો તો રેગ્યુલર પાક આવે છે નહીતર ભાઈ દોડવો છે જમીનમાં રહી જાય છે અને ખેડૂતને ખૂબ જ નુકસાની થાય અત્યારે મોસમમાં પાકી ગઈ છે પણ મજૂર મળતા નથી મજૂરને પાંચસો રૂપિયા દેતા પણ મજૂર મળતા નથી કમોસમી વરસાદ થયો એટલે છે ને ખેડૂતને બહુ કઈ કામનું સટિંગ ના રહ્યું પાછળ વરસાદ થયો એટલે છે ખાસ એના દૂરથી સગા સંબંધી છોકરાઓ કંઈ બહાર સર્વિસ કરતા હોય તો એને બોલાવી અને ખેતીનું કામ આટોપવામાં લાગી ગયા છે ને આવી અછતને કારણે ખેડૂતને પાક લેવામાં મોડું થાય તો સ્વાભાવિક છે કે એ પિયતમાં પણ એને મોડું થાય અને જો પિયત મોડું થાય તો ઉત્પાદન ઉપર સીધી અસર પડે તેના કારણે ખેડૂતો જ્યારે મુશ્કેલી વધી રહ્યા છે આમ ત્રણસો રૂપિયા રેગ્યુલર મજૂરી હોય છે પણ અત્યારે સાડા ચારસો પાંચસો માનો કે મગફળીના પાથરા ભેગા કરવાના હોય તો પાંચસો કલરમાં પાંચસોથી સાડા પાંચસો અને વીણવાનું હોય તો સાડા ત્રણસોથી ચારસો આવી રીતે અલગ અલગ બધા મજૂરીના ભાવ નક્કી હોય અને એ જે ભાવ છે એ સીધા દોઢ ગણા ભાવ છે એટલે ભાવ દોઢ ગણો વધારો છે અને મગફળીનો ભાવમાં ત્રીસ ટકાનો ઘટાડો છે એટલે ખેડૂતોને મુશ્કેલી છે ખેડૂતનું ઉત્પાદન નબળું થયું મગફળી પલટી જવાથી માળ ડીમેજ નબળા થયા એટલે દસથી વીસ ટકા ભાવ એમાં પણ એને ઘટાડો આવે એટલે ખેડૂત થોડીક મુશ્કેલી વધી રહ્યું